નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ નંબર ટોપિક છે એક સ્થળે બીજા માહિતી અથવા સંદેશો મોકલવા અથવા પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહી શકાય દેશમાં પૂર દુકાળ ભૂકંપ ચક્રવાત સુનામી જેવી કુદરતી આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી માટે રોજિંદા જીવનમાં સંચાર તંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે દેશના આર્થિક સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં પણ સંચાર તંત્ર મહત્વની ભૂમિકા અદા કરે છે પહેલાના જમાનામાં ઢોલ વગાડીને ધુમાડા દ્વારા કબૂતર દ્વારા તથા અન્ય પશુઓ દ્વારા સંદેશા પહોંચાડવામાં આવતા આધુનિક સંદેશા વ્યવહારમાં ટપાલ સેવા તાર ટેલિફોન અને આજે મોબાઈલ ટેલિફોન સ્માર્ટફોન તથા ઉપગ્રહની શોધથી સંચારને ખૂબ જ ઝડપી અને સરળ બનાવ્યા છે વિજ્ઞાન અને ટેકનોલોજીએ સંચાર ક્ષેત્રમાં વિકાસ લાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે આજે આપણે તમામ મહત્વની ઘટના તથા ક્રિકેટની મેચ જીવન જોઈ શકીએ છીએ સંચાર સાધનોને આપણે બે વિભાગમાં વેચી શકીએ એક વ્યક્તિગત સંચાર તંત્ર બે સામૂહિક સંચાર તંત્ર પહેલું વ્યક્તિગત સંચાર તંત્ર વ્યક્તિગત સંચાર તંત્રના સાધનોમાં ઇન્ટરનેટ તથા સ્માર્ટફોન સૌથી અસરકારક અને આધુનિક છે ઇમેલ ઇ કોમર્સ મુદ્રાની લેવડ દેવડ વગેરે ઇન્ટરનેટના કારણે ઝડપી બન્યા છે આ ઉપરાંત સોશિયલ મીડિયા વિવિધ એપ્લિકેશન મારફતે સંદેશવાર ક્ષેત્રે ક્રાંતિ આવી છે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ તેના મારફતે દેશ વિદેશના લોકો સાથે જીવન સંપર્કમાં રહે છે બીજું છે સામૂહિક સંચાર તંત્ર સમૂહ સંચારમાં પણ બે માધ્યમો છે એક મુદ્રિત માધ્યમ જેમાં અખબાર પત્રિકાઓ બીજું છે ઇલેક્ટ્રોનિક માધ્યમ જેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે આકાશવાણી તથા દૂરદર્શન તેના મુખ્ય બે વિભાગો છે દેશમાં આજે આકાશવાણીના ચારસો પંદર સ્ટેશનો છે તેના દ્વારા ત્રેવીસ ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરાય છે દુરસ્ત વિસ્તારમાં પણ તેનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે પ્રાકૃતિક આફતો સમયે તે મહત્વપૂર્ણ સંપર્ક સાધન બની રહે છે દૂરદર્શન ઉપગ્રહના ઉપયોગ દ્વારા સમાચાર હવામાનની વિગતો તથા શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત થાય છે આજે તો અનેક ખાનગી ચેનલોએ પણ દૂરદર્શનની જેમ કાર્યક્રમો પ્રસારિત કરવા માંડ્યા છે